મિત્રો નેક્સ્ટ આપણે લઈએ છે ઈએમએફ શ્રેણી ઈએમએફ શ્રેણી એટલે શું તેના પરથી મળતી માહિતી જણાવો મિત્રો એનસીઆરટી બોર્ડ એક્ઝામમાં ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના ક્વેશ્ચનમાં 2 થી 3 માર્કમાં આ સવાલ પૂછાઈ શકે અને બીજું એમસીક્યુ લેવલના સવાલમાં પણ આનો કોન્સેપ્ટ આવી શકે પહેલી વાત ઈએમએફ સિરીઝ કોને કહેવાય ઈએમએફ શ્રેણી કોને કહેવાય દોસ્તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણ્યા કે જુદા જુદા પ્રમાણિત અર્ધકોષોના કોષ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભમાં રાખીને માપી શકાય તો મિત્રો આવા જુદા જુદા પ્રમાણિત અર્ધકોષોને વારાફરતી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી શકાય અને આ મૂલ્યના આધારે તેમને ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે શ્રેણી બને એને કહેવાય ઈએમએફ શ્રેણી જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને વારાફરતી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડીને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો મેળવી શકાય અને આ જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને અથવા તો જુદા જુદા પ્રમાણિત અર્ધકોષોને તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના આધારે ઉત્તરતા ક્રમમાં મૂકવામાં આવે અથવા તો ગોઠવવામાં આવે તો બનતી શ્રેણીને કહેવાય તેની ઈએમએફ શ્રેણી જુદા જુદા પ્રમાણિત વિદ્યુત ધ્રુવોને તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોના ઉત્તરતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણી અથવા મળતી શ્રેણી ને ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહે છે ઓકે દોસ્તો મેં તમને એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાવી આપી યાદ કરો લેકે બારાત કાના મજે સે આલા મંજો કરે ફેંક દે કોઈ નિગાહ સુંદરી પ્યાર ભરી હાઇડ્રોજન પે છાપા ઈ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યનો ચડતો ક્રમ હતો ઈએમએફ શ્રેણી પૂછાય કે નથી ઉલટાઈ દેવાનું રફમાં પહેલા તમારે આની તરફ દેવાનું હું અહીંયા અડધા કાપી નાખું છું કારણ કે જગ્યાનો અભાવ છે લેકે બારાત કાના મજે સે આલા મંજો કરે બેગ ને કોઈ નિગાહ સુંદરી પ્યાર ભરી હાઇડ્રોજન પે છાપા તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0 વોલ્ટ આનો પ્લસ છે આનો માઇનસ છે તો કહેવાનો મતલબ આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો કયો ક્રમ છે ચડતો ક્રમ ઈએમએફ શ્રેણીમાં શું કરેલું છે જુદા જુદા વિદ્યુત ધ્રુવોને તેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યના આધારે ઉતરતા ક્રમમાં મૂકેલા છે એટલે ઉપર આવશે આ નીચે આવશે ઓકે તો સમજી લો એમના લોજિકલી યાદ રાખવા માટે પહેલા આપણે લઈએ છીએ Ag પછી H2 અને પછી લિથિયમ આનો કેવો હશે પોઝિટિવ આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વાત થાય છે H2 નો 0 અને લિથિયમ નો માઇનસ ઓકે તો આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો કેવો ક્રમ છે ઉતરતો ક્રમ આને આપણે ઈએમએફ સિરીઝ કહીશું ઓકે તો જો ઈએમએફ શ્રેણી પરથી કઈ માહિતી મળે એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે બધું આપણે આના ઉપરથી બનાવશું ઈએમએફ શ્રેણી પરથી મળતી માહિતી દોસ્તો ઈએમએફ શ્રેણી પરથી કઈ કઈ માહિતી મળશે પહેલી વાત
ईएमएफ श्रेणी में जेम जेम ऊपर थी नीचे જોવામાં આવે તેમ તેમ તેમના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યમાં શું થાય ઘટાડો કારણ કે ઉતરતો ક્રમ છે ईएमएफ श्रेणी में ऊपर थी नीचे तरफ जता विद्युत ध्रुवोना प्रमाणित रिडक्शन पोटेंशियल में શું થાય છે ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો મિત્રો સિમ્પલ છે આપણે શીખવાડેલું છે કે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ તેનું રિડક્શન થાય કમ્પેરેટિવલી ધારો કે આ બે વિદ્યુત ધ્રુવ છે આનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે આનો ઓછો છે તો આનું રિડક્શન થશે એની સાપેક્ષમાં આનું શું થશે ઓક્સિડેશન ખબર પડે છે તો ईएमएफ श्रेणी में જ્યારે આપણે ઉપરથી નીચે જઈએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાં શું થાય છે ઘટાડો ઈ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઘટે એનો મતલબ રિડક્શન પામવાનું વલણ પણ ઘટે રિડક્શન પામવાનું વલણ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ઘટે જો પોતાનું રિડક્શન ઘટે તો બીજાનું ઓક્સિડેશન ઘટે એટલે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે મિત્રો ईएमएफ શ્રેણીમાં ઉપરથી नीचे तरफ जता શું થાય છે તો પહેલી વાત શું શું થશે તો પહેલા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય ઘટે બીજી વાત ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ પણ ઘટે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ઘટે તો એને શું કહેવાય રિડક્શન પામવાનું વલણ શું થાય ઘટે રિડક્શન પામવાનું વલણ ઘટે તો આપણે બીજા શબ્દમાં કહી શકતા અહીંયા છે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઘટે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ ઘટે બીજા શબ્દમાં કહી શકે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે કોઈ પણ અનુસંધાનમાં પૂછાઈ શકે આ તો આપણે ઉપરથી નીચે જતાની વાત કરીએ છીએ તમને અટકવા માટે નીચેથી ઉપર જાવ તો શું થાય પણ પૂછી શકે અહીં વેબસાઈટમાં ઓકે ઉપર થી નીચે જાવ ઈએમએફ શ્રેણીમાં તો રિડક્શન પામવાનું વલણ ઘટે રિડક્શન પામવાનું વલણ ઘટે તો તો વાઇસ વર્સા ઓક્સિડેશન પામવાનું વલણ શું થાય વધે હવે જો પોતાનું રિડક્શન પામવાનું વલણ ઘટે તો એ કમ્પેરેટિવલી બીજાનું રિડક્શન કરે એટલે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા શું થતી જાય વધે અને જો આ બાજુ ઓક્સિડેશન પામવાનું વલણ વધે છે એનો મતલબ બીજાનું રિડક્શન કરશે એટલે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે તો ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટે ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા શું થાય ઘટે તો આ કોઈ પણ ઓપ્શન આવી શકે આના બદલે તમને એમ પણ કે ભાઈ ઈએમએફ શ્રેણીમાં નીચેથી ઉપર જાવ તો શું થાય તો આપણે એમ લખી શકીએ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધે તો ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ વધે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું વલણ વધે તો ગુમાવવાનું વલણ ઘટે આવી રીતે તમારે બનાવી લેવાનો સવાલ ઓકે ત્યારબાદ બીજી વાત કે આપણે યાદ કરો ધોરણ 11 માં રેડોક્સ પ્રક્રિયા નામનું ચેપ્ટર આવતું એમાં કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણના સવાલ આવતા કે એક દ્રાવણ હોય ઇલેક્ટ્રોન વિનિમયના આધારે રેડોક્સ એવો આપણે ટોપિક બનાવતા હતા ઇલેક્ટ્રોન વિનિમયના આધારે રેડોક્સ એમાં એવું ભણતા હતા કે ભાઈ એક Cu+ નું આયન ધરાવતું દ્રાવણ હોય વાદળી રંગનું એમાં ઝિંક નો સંયોગ ઉડાડવામાં આવે અને અમુક સમય બાદ આ દ્રાવણનું ઉત્કરણ કરવામાં આવે તો દ્રાવણનું વાદળી રંગ દૂર થાય દોસ્તો આવું કેમ થાય શું ગમે એના દ્રાવણમાં ગમે એ સંયોગ નાખો તો પ્રક્રિયા થાય નહીં 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 એનો આન્સર તમને આપશે લેકે બારાત કા નામ જૈસે આલા મન જો કરે ફેંક દે કોઈ નિગાહ સુંદરી પ્યાર ભરી હાઇડ્રોજન પે છાપા એ જાવી તમને બધા જવાબ આપશે સિમ્પલ કન્સેપ્ટ છે તમારે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાનું કે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ એનો રિડક્શન થાય ઈએમએફ શ્રેણીમાં ઉપર રહેલી ધાતુઓ રિડક્શન પોટેન્શિયલ વધુ છે કે હાઇડ્રોજનની નીચે રહેલી ઉપર રહેલી
तो एना धातु एनु द्रावण लेवा खबर पड़े छे तो कहेवानो मतलब एवो छे के ईएमएफ श्रेणी परथी क्या धातु आयन ना द्रावण में कई धातुओं सड़ियो नाखता धातु आयन नु विस्थापन थाय तेनी माहिती मळे बराबर से उदाहरण तरीके ईएमएफ श्रेणी में ईएमएफ श्रेणी में ऊपर रहेली धातु आयन ना द्रावण में नीचे रहेली धातु नो सड़ियो डुबाड़वामां आवे तो द्रावणमाना धातु आयन नु धातुमां अने धातुना सळियानु धातु आयनमां धातु आयनमां रूपांतरण था जेने आपने पहला कॉपर ना उदाहरण द्वारा समझी सके कि भाई हमारे लेके भारत का ना मजे से आला मंचो करे फेंकने कोई नहीं गया सुंदरी प्यार भरी हाइड्रोजन पे छापा कॉपर नो रिडक्शन पोटेंशियल ऊपर आओ से जिंक आपने ये वचन थी कापी नहीं खा से पर पहला आपने लिखाई दी जरूर सुबह तो એટલે તમારે આખો યાદ રાખવાનું તો CO+2 અને ZnO નો સળિયો છે તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે CO+2 ઈ ક્યાં હોય ઈએમએફ શ્રેણીમાં આપણે તો ઊંધી ચાવી લખાવી હતી ઈએમએફ શ્રેણી એટલે આના ઉલટું છે તો કોપર ઉપર રિડક્શન જી નીચે તો ઉપર રહેલી ધાતુ આયન છે નીચેનો ધાતુનો સળિયો છે તો પ્રક્રિયા થશે ખબર પડે છે એટલે CO+2 આયન ધરાવતા દ્રાવણમાં સિંકનો સળિયો ડુબાડતા थोड़ा समय पछी CO+2 आयन धरावता द्रावण नो वादली रंग तीव्रता शू थाय छे घटे छे कारण शू CO+2 नो CO मां रिडक्शन थाय अने ZnO नो ZnO+2 मां ऑक्सीडेशन थाय एनी प्रॉब्लम तो ईएमएफ श्रेणी એટલે શું જુદા જુદા પ્રમાણિત અર્ધકોષોને વારાફરતી પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને દરેક પ્રમાણિત અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મેળવી શકાય અને આ મૂલ્યના આધારે તેમને ઉત્તરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો જે શ્રેણી બને એને કહેવાય ઈએમએફ શ્રેણી દોસ્તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોષ પોટેન્શિયલ વિશે વાત કરી હતી આજે આપણે લઈએ છીએ એપ્લિકેશન ઓફ સેલ પ્રેશર કોષ પોટેન્શિયલની ઉપયોગિતા જનરલી કોષ પોટેન્શિયલની ઉપયોગિતા શું છે તો મિત્રો વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે જો વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે કોઈ એસિડિક દ્રાવણ લીધેલ હોય તો એ એસિડિક દ્રાવણની pH નક્કી કરવા માટે કોષ પોટેન્શિયલનો ઉપયોગ થાય છે વિદ્યુત रासायनिक कोष्णी रचनामा वपराता विद्युत विभाज्य ना द्रावण नी पीएच नक्की करी शकाय बराबर छे नेक्स्ट कोष पोटेंशियल ना आधारे आपणे कोषमां थती रासायनिक प्रक्रियामां संतुलन अने संतुलन अचळांकनुं मूल्य पण गणी शकीए एटले प्रक्रिया दरमियान
ઉષ્મા થતી પ્રક્રિયા દરમિયાન સંતુલન અચળાંક નું મૂલ્ય મેળવી શકાય. બરાબર છે. ત્યારબાદ ધોરણ 11 માં ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે એક સૂત્ર ભણેલા હો, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફસીએલ. યાદ કરો તો આ કોષ પોટેન્શિયલના મૂલ્યના આધારે તમે મુક્ત ઊર્જા ફેરફાર પણ ગણી શકો, એટલે કે કોષ પોટેન્શિયલનો ઉપયોગ કેટલે ઉષ્માગતિકીય તેમજ પોટેન્શિયોમેટ્રિક અનુમાપનોમાં ઉપયોગ થાય છે. કોષ પોટેન્શિયલ નો ઉષ્મા ગતિકીય ફેરફારો નક્કી કરવા માટે તેમજ કેટલા પોટેન્શિયોમેટ્રિક અનુમાપનોમાં થાય. ઓકે, તો બે ભાગમાં પૂછાઈ શકે કોષ પોટેન્શિયલની ઉપયોગિતા લખો. તો તમારે આવું લખવાનું કે વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વપરાતા વિદ્યુત વિભાજનના દ્રાવણ હોય તેની પીએચ નક્કી કરવા માટે. એટલે આ બધી વસ્તુ આપણે નંસ્ત સમીકરણ ભણશું ને, પછી તમને ખબર પડશે કઈ કઈ રીતે એનો એપ્લિકેશન કરી શકાય. બીજું, પ્રક્રિયા દરમિયાન સંતુલન અચળાંકનું મૂલ્ય મેળવી શકાય. ત્રીજી વાત, કોષ પોટેન્શિયલનો ઉપયોગ ઉષ્માગતિકીય ફેરફારો નક્કી કરવા માટે. ફોર એક્ઝામ્પલ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફસી સેલ. ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ. કોષ પોટેન્શિયલ ખબર હોય તો મુક્ત ઊર્જા ફેરફાર મળે. અને લાસ્ટ, કેટલાક પોટેન્શિયોમેટ્રિક અનુમાપનોમાં તેનો ઉપયોગ થાય છે. ઓકે,